मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण छ मां हूँ हर्षाબેન પુરોહિત। આજે આપણે ધોરણ છ માં પાઠ નંબર 8 બિરબલની યુક્તિ, બિરબલની યુક્તિ પાઠ આપણે ભણ્યા। આપણે જોયું કે વાર્તા છે, વાર્તાની અંદર એના અપશુકન અપશુકન વિશે આપણે જોયું, પછી શબ્દાર્થ અને રૂઢિપ્રયોગો વિશે મેં તમને સમજાવ્યું છું। આપણે એના આગળના એક વિડીયોમાં જોયો તો અભ્યાસ આપણે કર્યો હતો, બરાબર છે। પછી આપણે સ્વાધ્યાયમાં પણ પ્રશ્ન નંબર 1, 2, 3 અને 4 આટલા સુધી આપણે ભણ્યા હતા। આજે આપણે અભ્યાસની અંદર સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 5 અને 6 આ બે ભણવાના છે, બરાબર। તો આપણે પહેલાં જોવાનું છે કે પ્રશ્ન નંબર 5, નીચેના મુદ્દાઓ પરથી વાર્તા લખો। હું મુદ્દા વાંચતી નથી, પણ હું તમને વાર્તા વ્યવસ્થિત રીતે કહું છું, બોલું છું, તમે ધ્યાનથી સાંભળજો, બરાબર। હીરાપુર નામનું ગામ હતું, ગામ થોડું આધુનિક હતું, એમાં રહેતા યુવાનો ભણેલા ગણેલા હતા, જ્યારે યુદ્ધો વ્યવહાર કુશળમાં હતા। ગામમાં બધા હળીમળીને શાંતિથી રહેતા। એક વખત ગામમાંથી જાન બીજે ગામ જવાની હતી, તો આ સમયે કંઈક અલગ કરવાનું નક્કી કર્યું। તો તે સમયે યુવાનોએ વિચાર્યું કે આ જાનમાં વૃદ્ધોને લઈ જવા નથી, તેવો નિર્ણય કર્યો। જાન બાજુના ગામમાં ગઈ, જાનમાં માત્ર યુવાનો જ ગયા હતા। કન્યા પક્ષના લોકોએ કન્યા પક્ષના લોકોએ આ બાબત પર ધ્યાન ગયું, એમાં વૃદ્ધો પણ હતા। આ વૃદ્ધોએ જાનમાં આવેલા યુવાનોની કસોટી કરવાની ઈચ્છા થઈ। તેમણે વરપક્ષ આગળ શરત મૂકી, અમને તમને એક જ શરતે કન્યા પરણાવીએ, જો તમે અમારા ગામનું તળાવ ઘીથી ભરી આપો તો। આ શરત સાંભળી અને જાનૈયાઓ વ્યાકુળ થઈ ગયા, પણ જાનમાં એક વૃદ્ધ વ્યક્તિ સંતાઈને આવી હતી। તેમણે યુવાનોની વ્યાકુળતા જોઈ અને કહ્યું કે જાઓ, તમે કન્યા પક્ષમાં જઈને કહો કે પહેલા તમે તમારા ગામનું તળાવ ખાલી તો કરી આપો। વિદ્યાર્થી મિત્રો, આ એક ઘરડા ગાડાવાળે એવો આપણે વાર્તા છે એના વિશેનું છે। યુવાનોએ આ વાત કન્યા પક્ષના લોકોને કહી, ત્યારે કન્યા પક્ષના વડીલો તરત સમજાઈ ગયું કે એમની સાથે જરૂર કોઈ વૃદ્ધ આવ્યા છે। વૃદ્ધ વગર બીજા આનો જવાબ ન આપી શકે, અને વૃદ્ધો સાથે ન રાખવાની ભૂલ આ યુવાનોને સમજાઈ ગઈ। તેથી જ આપણે પછી છેલ્લે અહીંયા લખ્યું છે ને કે બોધ આપવો, તો વાર્તામાં બોધ એ આપવાનો કે ઘરડા ગાડા વારે, બરાબર। જો શું છે, એક નાનું ગામ હતું, ભણેલા ગણેલા યુવાનો, વ્યવહાર વૃદ્ધ કુશળ, ગામમાં જાન આવી, જાનમાં વૃદ્ધોને ન જોયા, જાનમાં માત્ર યુવાનો જ, કન્યા પક્ષની શરત, જવાબ આપો, વૃદ્ધોએ જવાબ આપ્યો, પહેલા તળાવ ખાલી કરી આપો, કન્યા પક્ષનું કહેવું કે જાનમાં કોઈ વૃદ્ધ આવ્યા હશે, બરાબર। એટલે આપણે આ વાર્તાને સરસ પેરેગ્રાફ પાડી પાડી અને લખવાની, પહેલા પેરેગ્રાફમાં 2-3 લીટી લખવાની, બીજા પેરેગ્રાફમાં 2-4 લીટી લખવાની, એવી લગભગ 10-12 લીટી થશે। એટલે તમારી ચોપડો હશે તો એક આખું પેજ અને એક અડધું પેજ ભરાશે, અને નોટ હશે તમારી જોડે લખવામાં તો 2 પેજ ભરાશે, એટલું તમારે થશે, બરાબર છે ને। હવે આગળનો પ્રશ્ન, કે નીચેના ફકરામાંથી યોગ્ય વિરામ ચિહ્ન મૂકો। તો તમારે હું પહેલા આ ફકરો વાંચું છું, એમને જ વાંચીશ, પછી હું વિરામ ચિહ્નો મૂકી અને હું વાંચીશ, અને પછી હું તમને સમજાવીશ, બરાબર, ધ્યાન આપજો। થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમતા જમતા તે લાલ પીળા થઈ ગયા। એના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો, એમણે હુકમ કર્યો, જાઓ પકડીને લાવો પેલા અપશુકન યારને, આજ સવારના એનું મોઢું જોયું છે,
ત્યારથી આ કમનસીબી ઉભી થઈ છે, તેને કેદમાં પૂરી દો અને સવારે તેને ફાંસીએ ચડાવી દો। હવે આપણે આ પાઠની અંદર આ જેનો જવાબ છે એ જવાબની અંદર અહીંયા તમારે વચ્ચે ઇન્વર્ટેડ કોમા મૂકવાના આવશે, પછી પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, આ બધું જ પ્રશ્નાર્થ ચિહ્ન બધું જ તમારે મૂકવામાં આવશે। હું તમારી અહીંયા તમે ચોપડીમાં જોજો, હું ટીક માર્ક કરું છું એ રીતે તમારે એમાં તમારે ટીક માર્ક કરવાનું નથી, તમારે પહેલાં આવી રીતે પેરેગ્રાફ લખવાનો, પેરેગ્રાફ લખ્યા પછી બીજો જવાબ કરી અને નીચે જે પેરેગ્રાફ લખો એમાં જે ટીક માર્ક મેં કર્યું છે ત્યાં ટીક માર્ક કરાવવાના અને પછી એ લખવાનું રહેશે। જો થાળ આવ્યો અને રાજા ઊંચે શ્વાસે જમ્યા, અહીંયા અલ્પ વિરામ આવશે, બરાબર, ઊંચે શ્વાસે જમ્યા, સોરી અહીંયા આવશે। પછી આગળ કે જમતા જમતા તે લાલ પીળા થઈ ગયા, અહીંયા પૂર્ણ વિરામ ટપકું। પછી એના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો, અહીંયા પૂર્ણ વિરામ। પછી શું છે જુઓ, કે એમણે હુકમ કર્યો, પછી અહીંયાથી આવશે ઇન્વર્ટેડ કોમા, જાઓ પકડી લાવો પેલા અપશુકન્યારને, ત્યાં અલ્પ વિરામ, આજ સવારમાં એનું મોઢું જોયું છે, ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે, અહીંયા પૂર્ણ વિરામ, તેને કેદમાં પૂરી દો અને સવારે તેને ફાંસીએ ચડાવી દેજો, અહીંયા પૂર્ણ વિરામ અને અહીંયા ઇન્વર્ટેડ કોમા। આ રાજા આટલું વાક્ય બોલ્યા હતા, તમારે આગળના પ્રશ્નમાં છે કે રાજા જે વાક્ય બોલ્યા છે એ તમારે લખો, આમાંથી બે વાક્ય તમે લખી શકો, જ્યાં જ્યાં પૂર્ણ વિરામ આવે છે એ પૂર્ણ વિરામ સુધીનું વાક્ય તમે લખી શકો, બરાબર છે। તમે આટલેથી આટલું લખી શકો કે આજે સવારે તેનું મોઢું જોયું ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે, એક એ લખી શકો, અને બીજું એને કેદમાં પૂરી દો, સવારે તેને ફાંસી ચડાવી દેજો। આ બે વાક્ય તો તમને આમાં જ મળી ગયા, બરાબર છે। સારું, તારે અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે, તમારે તમારી પાકીનોટમાં શબ્દાર્થ, રૂઢિપ્રયોગો, અભ્યાસ અને સ્વાધ્યાય વાર્તા પણ લખવાની છે તમારે, બરાબર, વ્યવસ્થિત રીતે તમે તમારી પાકીનોટમાં આ બધું લખવાનું છે। ફરી મળીશું તારે નવા વિડીયોમાં નવા પાઠની સાથે, સારું, ચાલો બસ।